એક દિવસ એના મા બાપે બેટીને બોલાવીને પૂછ્યું કે બેટા તારું હવે લગ્ન કરવું છે તો તને મનમાં કોઈ મૂર્ત્યો છે? એટલે રૂકમિણીએ કીધું કે બાપુજી મારા લગ્ન કરવા હોય તો તમે દ્વારિકાધીશની હારે મારું માગું નાખો, બાકી બીજે માગું નહીં નાખતા. મા બાપ રાજી થયા. એ વખતે પૂછાતું હતું અને રૂકમિણીના ગુરુ નારદજી હતા. વારે વારે નારદજી આવે વિદર્ભ દેશમાં, રૂકમિણીના ભવનમાં બેહે અને પછી ભગવાન કૃષ્ણની બધી વાતો કરે અને કથા સાંભળીને જ પ્રેમ થાય એવું રૂકમિણીની કથામાંથી ખબર પડે. ગુણનું વર્ણન કરે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે પત્રમાં લખે છે. એટલે ભગવાનની કથા સાંભળવાથી ભગવાનમાં હેત 100% થાય છે. એટલે રૂકમિણીને નારદજી કીધું કે તારે હાથ આપવો હોય તો દ્વારકાનાથના હાથમાં આપજે, બાકી બીજાના હાથમાં આપતી નહીં, નગર દુઃખી બહુ થાય. અને રૂકમિણીએ મનોન્મન કૃષ્ણને પરણી ગઈ હતી કે વરુ તો નંદલાલ વરુ, બાકી કુંવારી મરી જાઓ. અને આ વાત બે મા બાપે ભેગા થઈને શિશુ આપણે રૂકમિને કરીને, રૂકમી કૃષ્ણનો જન્મથી દુશ્મન, જન્મથી રોજ સવારે જાગે એટલે હો ગાળ્યો દે ઠાકોરજી. અને આ બોલાવ્યો ને કીધું કે જો ભાઈ આપણી બેન યુવાન થઈ છે, લગ્ન કરવાનું ટાણું થયું છે, હારામ હારો મૃત્યુ ગોતવાનો છે, બેનને અમે પૂછ્યું હતું, એને સરસ મજાનો મૃત્યુ પાસ કર્યો છે. રૂકમી કે કોણ છે? એ કે વસુદેવના પુત્ર દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ એને પસંદ કર્યા છે. કૃષ્ણનું નામ સાંભળ્યું જાણે એરું કર્યો ને એમ ફૂફાડો માર્યો. હું કીધું ઓલો કાળિયું બે બાપનું, જેને મા બાપનું ઠેકાણું નથી અને રાજાઓથી બિન દરિયાના બેટની અંદર જઈને હંતાઈ ગયું, એનું સાંભળી લો. મારી બેનને ઝેર આપીને મારી નાખ્યું હોય તો મારી નાખો, ગળે ફાંસો આપીને ફાંસો મારી નાખું, મારી નાખ્યું મારી નાખો, દરિયામાં નાખ્યું હોય તો દરિયામાં નાખી દો, જે કરવું હોય કરો, બાકી કૃષ્ણને તો નહીં જ પરણાવો. હું એ કાનુડાને હારે ન પરણાવું. અને તમારે આ વાતમાં જો મને નાખવો હોય તો એવા માણસને યારે આપણે હગું થવાય જેને કુળનું ઠેકાણું નથી, જેને રાજાઓ કોઈ બેહવા દેતા નથી, સારું ઘર ગોતું ને. એટલે ઓલા બિચારા ગઈઢા માણા એ કે ભાઈ તો તને ગમતું હોય એ તું ગોય. તો કે મારો ભાઈબંધ છે. કોણ? તો કે શિશુપા. હું જાઉં છું દમગોજ મહારાજનો દીકરો ને આ ઉપડ્યો રૂપિયો નાળિયેર લઈ. દમગોજ મહારાજને કીધું શિશુપાલ ક્યાં? બે ભાઈબંધો મળ્યા પણ ઓલે હા પાડી દીધી તરત. શિશુપાલ કે કાંઈ વાંધો નહીં. રૂકમી કે ઘડિયા લગ્ન આજથી ત્રીજે દિવસે જાન લઈને આવજો, વાંધો નહીં આવી જાઓ. અને આ બાજુ રૂકમી આવી વિદર્ભ દેશની અંદર બધું શણગારવા માંડ્યા અને હે બધી તૈયારી થવા માંડી. રૂકમિણીને ખબર પણ નહીં કે મારા લગ્ન લેવાઈ ગયા છે, કાલે જાન આવવાની છે. દાસી આવીને કીધું બેન હારે ન લઈ જાઓ તો કાંઈ નહીં પણ યાદ તો કરજો. ત્યારે રૂકમિણી કીધું કેમ શું થયું? અરે તમારા લગ્ન કાલે, લગ્ન છે કાલે જાન આવે છે. કોની હારે? શિશુપાલની હારે. અને રૂકમિએ માથું કીધું ઓય બાપ, ગોપાલની હારે પરણવું હતું, શિશુપાલ ક્યાં આવ્યો? આઘાત લાગ્યો. ઠાકોરજીના મંદિરમાં જઈને પ્રાર્થના કરવા માંડી, હે માલી. એ વખતે દાસીએ કીધું બેન એક કામ કરો, પત્ર લખો. અને રૂકમિણી પત્ર લખવા બેઠી. મહાભારતમાં ગીત બહુ મસ્ત, બિનતી સુની એ શામ હમારી. આઠ થી નવ શ્લોક લખ્યા રૂકમિણીએ, આમ ઘડી વાળી અને હાથમાં જ્યાં રાખ્યા પત્ર લખ્યો. ત્યાં રૂકમિણીની માએ સુદૈવ નામના બ્રાહ્મણને બોલાવીને કીધું દેવ મારી દીકરીને લગ્નના માંડવામાં લાવીને ચાર ફેરા જો ફેરવી દો ને તો તમારું મોઢું ને અમારું ઇનામ જાઓ. કારણ કે રૂકમિણી રિહાઈન જતી રહેલી અને મા બાપને એટલું કહી દીધેલું કે શિશુપાળ અરે તું નહીં પરણું, આ તમે મને પૂછા વગેરે આ કર્યું હું લેવા. રાજા અને રાજઘરાણાની આબરૂનો સવાલ. સુદૈવ આવ્યો ડેલીની હાકળ ખખડાવી.
ત્યાં તો રૂકમિણી હાથમાં પત્ર લઈ અને મૂંઝાતી મૂંઝાતી ગભરાતી દરવાજો ખોલ્યો. દાદા આવ્યા. પધારો દાદા. પગમાં બેસી ગઈ. નાનપણથી મોટી કરેલી આ ભૂદેવોએ હારે રહી. બેટા શું છે કે? તો કે કાંઈ નહીં દાદા, કાંઈ નથી. દીકરી તારું મોઢું ઉદાસ છે, પણ બાપા કાંઈ નથી. બહુ જ્યારે કીધું ને ત્યારે રૂકમણી કીધું, પણ દાદા તમારા દિલની દિવાલને જો ખબર પડશે ને તો આ તો બહુ મોટા યુદ્ધ થાય હો. મૂંઝાતી નહીં, હું કોઈને નહીં કહું. પત્ર હાથમાં આપી દીધો. વાંચો. બેટા મોઢું બહુ થઈ ગયું, પણ મૂંઝાતી નહીં, હું જાઉં છું. કાલ સવારનો સૂર્યોદય થાય ત્યાં હું કૃષ્ણને લઈને આવીશ, અને જો કૃષ્ણ ના પાડશે તો એટલું યાદ રાખજે કે આ સુદૈવ દ્વારિકાના દરિયામાં મરી જાય, પાછો મોઢું નહીં દેખાડે. પણ દાદા ધ્યાન રાખજો. ત્યારે સુદૈવે એટલું જ કીધું, બેટા પૈસાની એની જો લાલચ હોત ને તો તારા બાપે મને ઘણું કીધું હતું. હું તો તારું દુઃખ જોઈને જાઉં છું. અને સુદૈવ ઉપડ્યા. ભગવાને એક જ સેકન્ડમાં છપટી વગાડી દ્વારિકાના દરવાજે મૂકી દીધા સુદેવને. જોલું આવ્યું ને ત્યાં દ્વારિકાના દરવાજે જાગ્યા ને કોઈને પૂછ્યું, એટલે આ શું છે? તો કે આ દ્વારિકા. હા દ્વારિકા. તો કે દ્વારિકા. કે દ્વારિકાનાથનો મહેલ? તો કે હા. અમે ધોળી ધોળી ધજા ફરું ફરે જોતા હૃદય ઠરે, દ્વારિકાનાથનો મહેલ છે. પૂછતા પૂછતા આવ્યા. ભૂદેવને જોયા, ભગવાને પગે લાગ્યા, પોતાના સિંહાસન ઉપર બિહારી દીધા, પગ ધોયા, પાણી માથે ચડાવ્યું, અને પછી ભગવાન કૃષ્ણે પૂછ્યું કે સુદૈવજી, ભૂદેવજી કહાં સે આતે હો? એટલે સુદૈવે કીધું કે વાસુદેવ વિદર્ભ દેશથી આવું છું. ઓહો ભીષ્મક મહારાજ મજા, અરે બહુ મજામાં છે. તો શું આવવાનું થયું? ભીષ્મક મહારાજની એક ને એક દીકરી લાડલી, રૂપ રૂપનો અંબાર, એને તમને પત્ર લખીને મોકલ્યો છે. આ દુનિયામાં સૌ પ્રથમ જો પ્રેમ પત્ર લખાણો હોય તો આપણી માં રુક્ષ્મણીએ ભગવાન કૃષ્ણને લખ્યો હતો. આ લ્યો આ પત્ર. એટલે ભગવાને કીધું કે દાદા તમે જ વાંચો ને. હવે કેટલો મસ્ત પત્ર હશે, નિર્દોષ હશે કે એ દાદા વાંચીએ કે આપણે સાંભળીએ. કે અત્યારે તમારા પ્રેમ પત્રો હવે જોકે જતા રહ્યા, મોબાઈલ આવ્યા એટલે ડાયરેક્ટ જ થઈ ગયું. પેલા ચીઠીઓ લખતા ને, પણ એ તરત પાછી હળગાવી દેવી પડે અથવા તો કઈક હંગરી દેવી પડે, એવી બધી હોય. હવે ડાયરેક્ટ ફેસબુકમાં હું જમાનો આવ્યો છે બાપા. પેલા શ્લોકમાં ભગવાનને લખ્યું છે કે હે દ્વારિકાનાથ, તમારા ગુણોને સાંભળીને મારું ચિત્ત પત્ર મેં તમને અર્પણ કર્યું છે. રુક્ષ્મણી એટલા ડાયા છે, એની બુદ્ધિ પ્રતિભા એના પત્રમાં જ દેખાય. અદ્ભુત છે. મારું ચિત્ત પત્ર મેં તમને અર્પણ કર્યું છે, અને હું તમારા રૂપ અને ગુણ એને સાંભળી મારા અંતરના તાપને શાંત કરું છું. બીજા શ્લોકની અંદર ભગવાને પહેલા શ્લોકમાં સંબંધ બાંધ્યો, પછી બીજા શ્લોકની અંદર નામ આપ્યું કે પ્રભુ. સંબંધો તો ભાઈ બહેનના હોય છે, મા દીકરાના હોય છે, ફ્રેન્ડના હોય છે, પણ હું તમને મારા પતિ તરીકે સ્વીકારું છું. અને સાંભળો, કુળ શીલ રૂપ અને ધામની અંદર હું તમારા સમાન બરોબર છું. તમારું કુળ મહાન છે તો મારું કુળ મહાન છે, તમારું શીલ છે એવું મારું શીલ છે, અને તમે રૂપાળા છો તો હું રૂપકડી છું. આ પેલા આ હતું, પેલા કુળ જોવાતું, પછી શીલ જોવાતું, પછી રૂપ જોવાતું, અને પછી ઘરબાર જોવાતા. હવે ઊંધું થઈ ગયું. પેલા રૂપ જોવાય, પછી ઘર જોવાય, પછી શીલ બિલ ને કુળ બોલતો મારા બાપ કોઈ જોતું જ નથી. રૂપિયા વાળો છે ને, થોડોક દેખાવડો છે ને, દેખાવડો છે ને, રૂપિયા વાળા ના બાપના છે, મીઠું ઓછું હાલ છે, કાંઈ વાંધો નહીં, આપણી છોકરી નાખી દે. રૂપાળો જોઈએ, પણ રૂપાળો છે પણ હાવ દૂધપાક છે. પણ દૂધપાક તો ધોળા જ હોય ને.
ઘણી વખત એવા હલવાઈ જાય બિચારા. ભગવાનને કહેજે રૂપ ગુસીલ અને ગૃહ આમાં હું તમારી સમાન છું. અને પછી ભગવાનને બીજે ફરીને લખે છે કે પ્રભુ તમે જો મને પસંદ કરતા હો, હું તો મન કર્મ વચને કરીને તમને પ્રેમ કરું છું, તો તમારે કુંદનપુર આવી અને મારું પાણી ગ્રહણ કરવું પડશે. અને ચેલેન્જ કરે છે, કોઈ ક્ષત્રિયનો બચ્છો આ ચેલેન્જ સ્વીકારે વગેરે રહે જ નહીં. અને અહીંયા આવું હોય તો અહીંયા તમે એમ નહીં માનતા કે મારો બાપ જાર ફેરા ફેરવી દેશે, આ તો ખાંડાના ખેલ છે. શિશુપાળ જાન લઈને આવવાનો છે, એની આરે મોટા મોટા રાજાઓ સૈન લઈને આવવાના છે. તમારા બાવડામાં બળ હોય અને હિંમત હોય તો કુંદનપુરના પાદરમાં પગ મૂકજો. અને તમને એમ હોય કે દાઈજામાં તું શું લાવીશ, તો પ્રભુ દાઈજામાં તો મારો બાપ જે આપે તે, પછી બાકી હું તમારા પ્રત્યેની પ્રેમની મૂડી મારી પાસે લઈને આવવાની છું. તમારી ખાલી હું એક મદદ કરી શકું. રૂકમણી, એ વખતે મેનેજમેન્ટ કેટલું પાકું. તમને એમ હોય કે તારું અપહરણ કેમ કરવું, તો એક રસ્તો બતાવો. હું તો એમાં લખ્યું કે અમારા કુળની અંદર એવો રિવાજ છે, જે કન્યાના લગ્ન હોય એ ગામને પાદર માતાજીનું મંદિર છે ત્યાં હું પૂજા કરવા જાશ, એટલે તમે ત્યાં આવજો, ત્યાંથી હું તમારી હારે પાકી નીકળીશ. અને હે કૃષ્ણ, સાંભળો, તમને કદાચ એમ હોય કે તમે આવો નહીં તો હું શિશુપાલને પરણી જાઉં. ના, શિશુપાલને નહીં પરણું, 100 જન્મ લઈશ, બાકી પરણીશ તો તમને જ પરણીશ. મેં વાવ કુવા હાથે ખોદાય હોય એનું જે કાંઈ સત્કર્મ ભેગું થયું હોય એના પુણ્ય મને પ્રતાપે, હે પ્રભુ તમે મારું પાણી ગ્રહણ કરવા પધારજો. ભગવાન સાંભળે છે, સુદૈવ વાંચે છે, પત્ર પૂરો થયો, સુદૈવના પગ દાબવા મીંડા. ઠાકોરજી આમનામ પગ એવા દાબે એવા દાબે. સુદૈવ કે હું વાસુદેવ વિચાર છે. વાસુદેવ ભગવાન કૃષ્ણ કે દાદા, રૂકમિણી જેમ મને પ્રેમ કરે ને એમ હું એને પ્રેમ કરું છું. હા, અરે હું એને પ્રેમ કરું છું. રાતે ઊંઘ આવતી નથી, રૂખું ખાવું ભાવતું નથી, આખો દાડો નકરું રૂકમિણી રૂકમિણી થાય છે. અને સાંભળો દાદા, સ્વપ્નમાં પણ એ જ આવે. સુદેવ કે આ કૃષ્ણ કહે છે ઊંઘ નથી આવતી ને પાછા સ્વપ્ન આવે છે, આવું લખ્યું છે. એટલે ભગવાનને કે તમે સ્વપ્નને ઊંઘ, તો કે તમે જે સમજો સમજો, તો વિચારવું છે તો જલ્દી ફટાફટ તૈયાર થાવ. દારૂકને બોલાવ, દારૂક રથ તૈયાર કર. અને ભગવાન કૃષ્ણનો ઓલો પત્ર હતો ને તેને ત્યાં ટેબલ ઉપર પીડ્યો રહ્યો. ભગવાન રથમાં બેઠા અને આ બાજુ સુદેવને રથમાં બેહાર્યા. દારૂકને કીધું માર બેચાર સાબુક વહેલું આવે કુંદનપુર, અને આ બાજુ આખી રાત રૂકમિણી હોતા નથી. હવારનો ભોર થયો, સૂર્ય નીકળવાની તૈયારી હતી ને, ત્યાં તો રથ કુંદનપુરના પાદરમાં આવી ગયો બાબા. અને આ બાજુ શિશુપાલ રાજ જાન લઈને આવ્યો છે, જરાસન દંતવક્ર મોટા મોટા રાજાઓ એની સાથે, કાશી નરેશ ને બધા જાનિયા થઈને આવ્યા છો ભાઈ. હે મોટા મોટા રાજાઓ, કેટલું મોટું સૈન્ય. શિશુપાળ, હે સરસ મજાનો શણગારો સુવર્ણી પહેરાવી, અસ્કટ પહેરાવ્યું છે, મોટી મોટી મૂછું છે, સરસ મજાનો સાફો બાંધ્યો છે, 2 ગલોફાની અંદર પાન રહી ગયા છે, હાથમાં ભરેલું નાળિયેર છે. હા, વરરાજાની તો આમ કંઈક અલગ. અને કાંટિયાવાડની અંદર એટલા ભાબલાઓ જાનમાં જાય, જાણે આમ કાનની અંદર આમ કપા પાક્યો હોય ને એટલા તો રૂહ ભીરવા હોય. ગળીવાળા કપડા ને પછી એ ઘરે ઘરે ચા પીવા જાય ને બીડિયું ફૂકે ને હાવ મફતનું ફૂકવા મળે. હે મોહનભાઈ, ઘરે એક પીતા હોય ત્યાં 5 ઠબકા રહે. ખોપારી વાતરી વાતરી ને ખાય ને હે બોલા બધા મજા મજા. હે ભજન પરણી ગયો ને. આ બાજુ ભગવાન કૃષ્ણ આવ્યા છે એવી ભીષ્મક મહારાજને ખબર પડી, એનું પૂજન કર્યું. સુદેવ નામના ભૂદેવ રૂકમિણી પાસે આવ્યા છે અને રૂકમિણીને જઈને કીધું, બેટા દ્વારિકા નાથ આવી ગયા છે. એવું રૂકમિણીએ આમ ગળામાં હાથ નાખ્યો. 9 લખો હાર હતો પણ એને હાવ કિંમત વગેરેનો લાગ્યો. દાદાને જે આપવા જાય ત્યારે દાદાએ ના પાડી, બેટા ના જોઈએ, આનું કોઈ મૂલ્ય હોતું નથી.
પૈસાની લાલચ હોત ને તો તો હું તારા બાના પલ્લે બેસી ગયો હોત. એણે મને બહુ મોટી લાલચ આપી હતી. તો દાદા કાંઈક માગો કે તારે ખરી જરૂર હતી, હું દ્વારિકાનાથને લઈ આવ્યો એમ હું અંતકાળે છેલ્લા શ્વાસ લેતો હોઉં, ભવસાગરમાં મારી નાવડી ડૂબું ડૂબું થતી હોય એ વખતે તું દ્વારિકાનાથ તો હાથ પકડી લઈ આવજે અને મને એના હાથમાં આપી દેજે. જા આટલું કરજે, તૈયાર થઈ જા બેટી, તારી રાહ જોવે છે. ભીષ્મક મહારાજે ભગવાન કૃષ્ણનું પૂજન કર્યું, હાર પહેરાવ્યો અને પછી મનમાં કહે કે આ હા 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 કેવા રૂપાળા છે, મારી દીકરીએ મૃત્યુ આટલો સરસ પાસ કર્યો હતો પણ હું કરું, બિચારો જાનૈયો થઈને આવ્યો, વર થઈને આવ્યો. કારણ કે કૃષ્ણને શુશુપાલ હગ્ગા મામા ભાઈના છોકરા, એટલે આ ભીષ્મક મહારાજને એમ થયું કે કદાચ એની જાનમાં આવ્યા હશે લગ્નમાં. એટલે ભગવાન મનમાં કહે હા હર સસુરજી, એ તો ખળે ખબર પડશે કોણ જાનૈયો અને કોણ વરરાજો છે. તથાસ્તુ ભગવાને કીધું, ભીષ્મક મહારાજ ગયા, આ બાજુ શિશુપાલને ખબર પડી કે મારો મામાનો છોકરો આવ્યો હશે. કોઈકે કાનમાં કીધું, બોલો દ્વારિકા વાળો કૃષ્ણ આવ્યો છે. હા આ મામા, હા નીકળી ગયો, ઓલું નાળિયેર હતું ને ભરેલું, આ મામા ધ્રુજો આમ અમદાવા મીડ્યું. એટલે બાજુમાં હણવર હતો ને, એને એમ થયું કે ભૂત 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 આવ્યું છે, ભૂત આવ્યું ભૂત, આમ આખો ધ્રુજ આવો. જરાસંને બોલાવ્યો, કઈક થઈ ગયું વરરાજાને. જરાસંન, એ એ શિશુપાળ આ નાળિયેર કેમ ધ્રુ? શિશુપાળ કે સાંભળ્યું નહીં તમે, હું મારા મામાનો છોકરો આવ્યો છે, જન્મથી ચોરી કરવાની ટેવ છે એને, ખબર છે ને તમને, કદાચ કન્યાની ચોરી કરીને જતા રહે મારે તો વાંઢું જ રહેવાનું. જરાસંન કે નાળિયેર હરખો પકડી રાખ, હરખો પકડી રાખ, એ ગોવાળિયાની મજાલ છે, રૂકમિણીને લઈ જાય, અમે હું કાંઈ લાડવા ખાવા આવ્યા છીએ, આયા તો ખાંડાના ખેલ ખેલવાના છે, તમ તાર લગ્ન તારી આરે જ થાય, પાકું ને, હા નાળિયેર હરખું પકડ, હરખું પકડી ગયા. અને ત્યાં ઓલા બધા માંડવા વાળા આવ્યા, હોય કેરો કેરો, કીધું હાલો ફૂલેકું કાઢો, વરઘોડો કાઢો, કે છે ઘોડો લાવવામાં આવ્યો, સરસ મજાનો સાફો ને એમાં બલ્બ, એ બલ્બ લબક જબક લબક જબક થાય. વીરો મારું જગ 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 મગ જગમગ હે નો થાય, વીરો મારો ડગમગ, કપાસી એટલે ડગમગ જ થાય. એ લગ્નની મજા હોય, મેં જોયેલું, આપણે બહુ આ જોયેલું યાર, નાના હતા ઘોડા ઉપર બેઠો એમ, એક હાથમાં ગજરો હોય ને આમ તલવાર હોય, જાણે હવે યુદ્ધ કરવા ન જવાનું હોય, અને પાછા બે જણા આમ પકડી રાખે જાણે બીમાર હોય એમ લે, અને પકડે પાછા આમ રૂમાલ કરીને આમ રૂમાલ રાખે પાછા, પોચો 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 રૂ જેવો, એને વહમું નું લાગવું પડે વારે વા. અને જાનડી એવી એવા ગીત ગાય, એવા એવા ઊંચા ઊંચા બંગલા બનાવો. એ લાલા લાલા એક ગીત ગાય, હાલ કે વીરો મારો ડગમગ 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 ડગમગ. મજા હોય નહીં બે દાડા પણ, ગોદડી પથરાઈ જાય, ચા આવી જાય, વરરાજાને હું કઈ લહેર હોય બે જ દાડા, પછી તો બાપા આખો દાડ આખી જિંદગી ચાર પગવાળો બળદ થઈને રહેવું પડે. ફૂલેકું નીકળ્યું, વરઘોડો નીકળ્યો, આ બાજુ ધીરે 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 કરતા જાન જઈ વાલે વરઘોડો જઈ રહ્યો હતો માંડવા બાજુ, અને રુક્ષ્મણીજી પોતાની સખીઓની સાથે ભવાનીની પૂજા કરવા માટે નીકળ્યા. રૂકમિને ખબર પડી છે કૃષ્ણ આવ્યો છે, કાંઈક છાળો કરશે, એટલે એને એકદમ કડક ચોકી પહેરો રાખ્યો. રૂકમિણી વચ્ચે એની ભરતી સ્ત્રીઓની બોર્ડર, એની ભરતી સ્ત્રીઓની બોર્ડર અને એની ભરતી સૈનિકોની બોર્ડર, કોઈ રૂકમિણી પાસે જઈ ના શકે. હે મહારાજ,
આ બાજુ બધા છે ને માંડવા બાજુ જતા હતા, એટલે ભગવાન કૃષ્ણે દારૂકને કીધું દારૂ હું મંદિર બાજુ હાલ. અરે પણ બધા માંડવે જાય છે, મંદિર જઈને શું કરશું આપણે? ભગવાન કે કન્યા મંદિરે છે, હમણાં જ ફોન આવ્યો હતો. આપણે માંડવામાં કોઈ નથી, હાલ હાલ એવું હાલ ને માંડવા બાજુ ભગવાને મંદિર બાજુ રથ હાંક્યો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા રુક્ષ્મણીએ ભવાનીની પૂજા કરી. હે જગ જનની, હે જગદંબા, માત ભવાની તું શરણે લેજા. પણ માએ આશીર્વાદ આપ્યો, માથે હાથ મૂક્યો ને એમ કીધું, બેટા તું તો જન્મ જન્મથી નારાયણની અર્ધાંગના છો, તું તો લક્ષ્મીનો અવતાર છો, જા એ દ્વારિકાનાથ તારી રાહ જોવે છે. અને ભાગવતમાં જે પ્રસંગનું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે, રુક્ષ્મણજી આય સુધી લાજ કાઢી છે, એટલા સરસ વાળ ગૂંથ્યા છે અને આગળ લટો છે. રુક્ષ્મણીનું રૂપ રૂપ એવું રૂપ હતું કે વીજળીના ચમકારો થાય આમ કરે ને. ત્યાં મોટા મોટા રાજાઓ એક દારૂ જોયા જ કરે, જોયા જ કરે. ઓલે શિશુપાલનું નાળિયેર ધ્રુજતું હતું ને, એટલે ઓલા જરાસન કે શિશુપાલને, શિશુપાલ રુક્ષ્મણી તને જ પરણ છે અને પછી ભાભીના હાથનો દૂધપાક હારો હારો ખવડાવજો. બીજા બધા કે દૂધપાક તો ખાતા ખાવો, પણ મેથી પાક તો હમણાં જ મળશે. હા, અને સુખદેવજી મહારાજ કે રુક્ષ્મણીજી ભગવાન કૃષ્ણ ટોળામાં ક્યાં છે એ જોવા માટે પોતાની લઠ હરખી કરવાના બાને આમ લાજ ઊંચી કરી. અને ઊંચી કરી અને રુક્ષ્મણીની નજર કૃષ્ણ ઉપર પડી અને લાખોમાં હાવ અલગ તરે એવો સોનાનો રથ મોર પીઠ માથે ચાર જણની આંખ એક થઈ અને આમ નજર કરીને ત્યાં તો રાજાઓ મૂર્છિત થઈ ગયા, મૂર્છિત થઈ ગયા. રુક્ષ્મણી પટ પટ પગથિયા ઉતરી એ જે કોર્ડન હતી, ભગવાન કૃષ્ણ જ્યાં નજીક આવ્યા અને ઠાકોરજી સિંહ છલાંગ મારે ને એમ છલાંગ મારીને ટોળાને વચ્ચે પડ્યા. માતાજી ઘૂમટો આમ ઊંચો કરી નાખ્યો. ત્યાં તો ઓલા સૈનિકો હતા ને, ભગવાન અને ભગવાન કૃષ્ણ અને રુક્મિણી બે જણા આમ જોડી એવી મસ્ત એવી મસ્ત ઓલા વખાણ કરવા માંડ્યા. આમ તો જો એ પણ આ હા હા હા, એ આવું રૂપ નથી જોયું, આવી જોડી નથી જોઈ, વારે વાહ, આપણી આંખો પાવન થઈ ગઈ, ધન્ય થઈ ગયા, ધન્ય થઈ ગયા. આમના મે રૂપની અંદર આંધળા થઈ ગયા, વખાણ કરતા રહ્યા ને. ત્યાં તો ઠાકોરજી રુક્મિણી હાર પહેરાવી દીધો અને ઠાકોરજી બધ ભરી અને છલાંગ મારીને સીધા રથમાં. ભગવાને દારૂકને કીધું, માચા માર બે ચાર સાબુક વહેલું આવે દ્વારે ક્યાં કે છે. આ બોલ્યા, લોકો તો આંખ્યું ચોળતા રહ્યા. એ રથ જે હાલ્યો ને ત્યાં તો બધા હેઠે પડી ગયા, ધૂળ ઉડી, મોઢામાં ધૂળ ભરાઈ ગઈ. એટલે ભાગો ભાગો ભાગો, કન્યાનું હરણ થઈ ગયું, કન્યાનું હરણ થઈ ગયું. ત્યાં તો ભગવાનનો રથ ક્યાંનો ક્યાંય નીકળી ગયો. આ બાજુ એટલે વરઘોડો આવતો હતો માંડવા બાજુ, ત્યાં બે ચાર દોડતા દોડતા આવ્યા. પાછો વાળો પાછો વાળો પાછો હું પાછો વાળો, બેન્ડ બાજા બેન્ડ બાજા બધું બંધ થઈ ગયું. પણ શું થયું? કન્યાનું અપહરણ થઈ ગયું અને શિશુપાલને ખબર પડી. હે હે હું 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 તું હે હું તું કન્યા હે. શિશુપાલ ઓલા જરાસનને કે હું નહોતો કહેતો, કહેતો તું ને તને નહોત કીધું મેં તને, મને ખબર છે મારા મામાના છોકરાને ઓળખું છું કે લઈ ગયો ને. જરાસન કે તમ તાર તું મૂંઝાતો જ નહીં. બોલો કે પણ તારે મૂંઝાવાનું છે, લગ્ન તારા હતા, મૂંઝાવાનું મારે જ હોય ને. તું તમ તાર આને બેહી રહે, અમે હમણાં જઈએ છીએ કન્યાને પાછા લઈ આવી. એમ હું કાંઈ લાડવા ખાવા આવ્યા છે, તારું બેઠો છું જાઓ. પણ આખું સહી નો ભાઈ, હે મોટું સહી, સમુદ્ર જેવડું સહી. ભગવાન કૃષ્ણનો રથ જાતો હતો, દંતવક્ર આ બધા જરાસન એની પાછળ. ભગવાન કૃષ્ણને ગાળ્યું, એ ગાયું ના ગોવાળિયા, તારા બાવડામાં હાચું બળ હોય તો આમ આમ ચોરી કરીને ક્યાં ભાગે છો? ઉભો રે, ક્ષત્રિયનો દીકરો હતો. ભગવાને વિચાર કર્યો, હારું પહેલું લગ્ન ને આટલા બધા મહેમાન ને હારે એમનેમ જતું રહેવાય. દારૂક ને કીધું, દારૂક રથ પાછો વાળ. રુક્મિણી તો થર 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 ધ્રુજે હો,
આ એકલા ભગવાન કૃષ્ણ, અને સામે જ્યાં જોયું ત્યાં તો દરિયા જેવું છે. રૂકમણી કે પ્રભુ હાલો ભાગી જાય, હાલો ભાગી જાય, એટલા બધા છે. ભગવાન કે પ્લીઝ શાંતિ રાખ ને તું યાર, શાંતિ રાખે છે. અરે પણ આ બધા, ભગવાન કે જોતો ખરી તે જેનો હાથ પગડ્યો છે એના બાવડામાં બળ કેટલું, એ તો જોઈ લે એક વખત. એમ કરીને પાંચ જન્ય શંખ ભગવાને જે ફૂક્યો, પોતાનું ધનુષ લઈ અને ધનુષ ને આમ લગાવી અને જ્યાં દોરી ચડાવે અને ત્યાં દ્વારકા ની અંદર કાનુડો નહોતો ને, એટલે હવારના પોરમાં હાંજી વાળું કરવા ભેગા ન થયા, એટલે આખા મહેલમાં દેકારો થઈ ગયો. કૃષ્ણ કહી ગયો, કૃષ્ણ કહી ગયો, કૃષ્ણ કહી ગયો, ગોતા ગોત. અને બધાએ અન્નજળના વ્રત લીધા, દેવકી માન યશ વસુદેવ પાણી બધું હરામ કરી દીધું. રેવતીજીએ એના બળદેવને બોલાવીને કીધું, હું કાનો કહી ગયો, કાનો કહી ગયો, તમે પરણ્યા તમારા ભાઈની ગોદાળ ચિંતા કરી. એ રેવતી કઈક રૂમમાં સાફ કરતા છે, આમાં ચિઠ્ઠી મળી ગઈ. બોલી ચિઠ્ઠી પડી રહેલી, એ મળી ગઈ. બોલો ભૂદેવ આવ્યો હતો વિદર્ભ દેશથી, આ પાક પત્ર રહ્યો, જાઓ છાના મના. અને બળદેવજી મોટું સૈન લઈને આવ્યા, જ્યાં ભગવાન આમ તૈયારી કરે ને ત્યાં જય જય કરજો. બોલીએ દ્વારકા ધી, આમથી બળદેવજી ઠેકડો માર્યો, આ રથમાંથી કૃષ્ણ ભગવાનને ઠેકડો માર્યો, બે જણા ભાઈ ભેટા. અને ભેટા પછી બળદેવ ખીજાને લાફો મારીને કે કાળિયા આટલું બધું ઉતાવળ હતી, કોઈને કીધા વગર નીકળી ગયો. રૂકમિણી આવી ગયા, ભગવાન કે અત્યાર સુધી બધું ઠીક હતું, પ્લીઝ યાર શાંત થાવ ને. હા જો હું પણ તને એટલી ન ખબર પડે, માએ પાણી પીવાનું બંધ કરી દીધું, બાબા પણ ભૂખ્યા તરીછા બેઠા છે, બધા કોઈને ઊંઘ તો આવી નથી અને આમ નીકળી જશો. ભગવાન કે પ્લીઝ મોટા ભાઈ યાર, હવે બધું પછી, પણ આ તમે જોવો તો કરા. તો હું જોવે, કાનમાં કીધું હું પરણી ગયું છું, આ હે એવું છે, સારું સારું કાંઈ વાંધો નહીં. રૂકમિણીને કે પગે લાગ, આ તારા જેઠ છે. માથે બે હાથ મૂક્યા અખંડ શોભા. બળદેવજી કે આને લઈને તું એક કોઈ રે, આ બધાને મહેમાનને હું. અને પછી જે યુદ્ધ થયું ફટાફટ, યાદ હોય બધાને માર્યા આપો. જરાજન વિચાર કરે કે આ આ પણતા પણ છે ને, આપણે તો ઓલી પરણેલી રાંડી જાય. બધા ભાગ્યા, ઓલો ઘોડા ઉપર આમનામાં જ બેઠો હતો બિચાર, રાહ જોઈ. જરાજન આવ્યો પછી કે શું થયું, કાંઈ નહીં, તો હવે ઉતરી જાઓ. તો કે ઉતરી જાઓ. આનંદ બહુ થયો હો ભાઈ. હા પછી રૂકમી આવે છે ને, રૂકમીનો ભગવાન માન ભંગ કરે છે ને. ભગવાન દ્વારકાધીશ માધવપુરમાં આવે છે, માધવપુરની અંદર માંડવો નખાય છે. અને યાદવો જાનૈયા, યાદવો જ માંડવાવાળા, અને હે આદર્શ લક્ષ્મીનારાયણ દેવટી જોડી બને છે. બોલો લક્ષ્મીનારાયણ દેવ માધવપુરમાં.